ये सौनो खास सौनो विकास भारतीय जनता पार्टी ना मंत्र साथे छेल्ला 20 वर्ष थी आ जात्या बात भारतीय जनता पार्टी की सेवा करतो आयो छु 1995 थी भारतीय जनता पार्टी साथे जोडायलो त्यारे पोलीस खातामां नोकरी करतो हतो त्यारे आ शहरा तालुकानी प्रजा माटे भारतीय जनता पार्टी आवे कोंग्रेस जाय एना माटे त्यांथी सोमसी थी शुरुआत करीने आज सुधी भारतीय जनता पार्टी नो झंडो शहरामां लहेरायलो छे जे ने रे રેવાનો છે એમાં કોઈ બે વાત નથી. આજે જેઠાભાઈ જાય, કાલે ખાતુભાઈ આવે, પછી ડોક્ટર આવે, મગનભાઈ આવે કે જીગ્નેશભાઈ આવે. ભારતીય જનતા પાર્ટી કોઈ જાતિવાદ ને માનતી નથી. ભારતીય જનતા પાર્ટી એક જ વાત ને માને છે, વિકાસ ને. અડીખમ ગુજરાત, અડીખમ શહેરા, અડીખમ ભારત, આ વાત ભારતીય જનતા પાર્ટી ભરેલી છે. ભારતીય જનતા પાર્ટી તમામ ધર્મનું સન્માન કરે છે. આપણા નરેન્દ્ર મોદી આજે અરબસ્તાન જાય, ત્યાં જાય ત્યારે એના કિંગડમ મળે. મુસ્લિમ કન્ટ્રી હોવા છતાંય મોદી સાહેબને એ લોકો ઓફર કરે. તમારા અરબસ્તાનની અંદર, અરબિસ્તાનની અંદર તમે હિન્દુઓનું મંદિર બનાવો. આનાથી વધારે કઈ વાત હોય શકે માટે આ દેશ માટે મિત્રો, આ દેશની જનતા માટે આનાથી શું કરવું હોય શકે? જાતિવાદનું રાજકારણ હોત તો ગુજરાતની અંદર આટલો વિકાસ ના થયો હોત. કોંગ્રેસ આજ સુધી ભાગલા પાડો ને રાજ કરો. આજે ભારતીય જનતા પાર્ટીની પોલિસી આવે તો જેઠાભાઈ ભરવાડ શું કરી શકવાના છે ભાઈ? આજે ખાંડિયાની અંદર 66 કેવી સબસ્ટેશન મંજૂર થઈ ગયું. આ વિસ્તારને 66 કેવી સબસ્ટેશન આપવાનું આપણા જ અઠવાડિયા પહેલા સરપંચ આપણા લાલાભાઈને, ખાંડિયાના ડિરેક્ટર ભાઈ કિરણભાઈને આ બધાને વાત કરી કે જે જમીન ખેડૂતો ખેડે છે એની જમીન આપણે કચરોથી કરવી, જ્યાં સરકારી ખરાબો છે ત્યાં જ આપણે વાસ્તવ દેશર માટે જગ્યા આપવાની છે. કોઈને હેરાન ન થાય એની કાળજી રાખો. આજે મેં કોઈ બાયલા દવલાની નીતિ રાખી નથી. ખાતુભાઈ મારા બચપણના એક સાથે પાટલી પર બેસીને ભણનારા સાથી હતા. હું પણ નોકરી કરતો હતો, એ પણ નોકરી કરતા હતા. સંજોગો બન્યા, 1998 માં ભેગા થયા. કૃષ્ણ સુદામાની જોડી ક્યારે છૂટી નથી પડી મિત્રો. મેં કલ્પના નથી કરી કે હું સભ્યમાં ચૂંટાઈશ. સંજોગો બન્યા 1998 ની અંદર. તમારી માતાજીની કૃપા થઈ અને મને આ તાલુકાનું સુકાન સોંપ્યું. મને એક માણસ બતાવે, એક માણસ કે 5 રૂપિયા ભ્રષ્ટાચાર કર્યો છે જેઠા ભરવાડે, તો આજે ઉમેદવારી આપણી પાછી ખેંચવાની તૈયારી છે મિત્રો. કોઈ એક વ્યક્તિ કે 25 રૂપિયા લઈને કામ કર્યું છે આકાર તાલુકામાંથી, એક વ્યક્તિ મને અવાજ કરી કે 5 રૂપિયા કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે. આ ચોક્કસ કે ભ્રષ્ટાચાર થતો હશે અને રોકવા માટે 100% કોકને ખોટું લાગ્યું હોય તો હું જાહેરમાં માફી માંગવા પણ તૈયાર છું મિત્રો.